જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ખેડૂતોને હળાહળ અન્યાય. ખેડૂતોનો હલ્લાબોલ થતાં ખેડૂતોમાં ભભૂક્યો રોષ. 17 દિવસ માળિયાહાટીના ચણા કેન્દ્ર બંધ છે. 68 ગામના તાલુકા હોવા છતાં ચણાનું કેન્દ્ર બંધ. માળિયાહાટીના તાલુકાના ખેડૂતોને ચણા આપવા કેશોદ જવું પડશે. માળિયાહાટીના તાલુકા છેવાડાનું છેલ્લું ગામ અકાળા ગીર 30 કિલોમીટર દૂર છે. તેને કેશોદ ચણા દેવા જવું પડશે. માળિયાહાટીનામાં ચણાનું કેન્દ્ર ચાલુ કરવા ખેડૂતોની માંગ. જવાબદાર વ્યક્તિઓ કેન્દ્ર પર જોવા મળેલ નથી. ગુજકો માસોલ દ્વારા ખેડૂતોને મેસેજ મોકલતા માળિયાહાટીના એપીએમસીનું એડ્રેસ લખ્યું. ખરીદી કેશોદ કેન્દ્રનો ઉલ્લેખ નથી. તંત્રની બેદરકારી આવી સામે. ચણાની ખરીદી કેન્દ્ર કેશોદ ખાતે ખસેડાતા ખેડૂતોનો હોબાળો. ગઈકાલે ખેડૂતોને મેસેજ કર્યા અને ચણા વેચવા માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં બોલાવ્યા હતા, પરંતુ ખેડૂતોને કહેવામાં આવ્યું કે કેશોદ ખરીદી કરાશે, જેથી ખેડૂતો વિફર્યા હતા અને માર્કેટિંગ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ માળિયાહાટીના તાલુકાના ખેડૂતો દ્વારા માળિયાહાટીના ખાતે ચણાની ખરીદી કરવામાં આવે તેવા નારા લગાવ્યા. માળિયાહાટીના ચણાની ખરીદી આકસ્મિક બંધ થતાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપોથી ખરીદી બંધ કરાઈ હોવાની આશંકા. 17 દિવસથી ચણાની ખરીદી બંધ થતાં રાજકીય આગેવાનો મૌન. રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયાહાટીના. અમે ગામ આંબેચા, ભૂરાભાઈ સુખાભાઈ ભલગરિયા. અમે કેન્દ્ર ઉપર બોલાવ્યા, બધા મેસેજ આવ્યા છે ચણાની ખરીદી માટે. અહીં ટ્રેક્ટર આવ્યા, બધા માણસો આવ્યા. અહીં કોઈ કરતાં કોઈ અધિકારી નથી, કોઈ મંડળીવાળા નથી. અમારે જવાનું ક્યાં? અમારે 40 કિલોમીટર થાય છે કેશોદ, તો ત્યાં કઈ રીતના અમારે? એટલે પહેલાં ભૂગવાનું ને સરકારે ખરીદી કરવી તો માળિયા જ આપવું જોઈએ ને. માળિયા આપવા તો બંધ હુકામે કરવું જોઈએ. 15 દિવસ ત્યાં ખેડૂત હેરાન થાય છે, ધક્કા ખાય છે. વારંવાર કંઈ બી આવે પૂછે તો કે ભાઈ કાલે ચાલુ થાય, પ્રમથી ચાલુ થાય, કાલે થાય, પ્રમથી થાય. પછી કટાઈ નથી એવું કહે છે એ બધા. તો અમારે હવે ખેડૂતે ક્યાં જવાનું, ક્યાં જવાબ લેવાનો? તો કાલે અમુક ખેડૂતોનો મેસેજ આવ્યો કે માળિયા કેન્દ્ર 3 તો એ ક્યાં છે અને કોને આપ્યું એ અમને કોઈને ખબર નથી. ક્યાંય કોઈ સ્થળ બતાવ્યું નથી. તો ત્યાં અમારા ટ્રેક્ટરો આવ્યા, બધા પબ્લિક આવી, છતાં કોઈ અહીં છે નહીં, અધિકારીઓ હાજર નથી, કોઈ કરતાં કોઈ છે નહીં. અમારે પૂછવાનું કે ને કે ક્યાં જવું એમ, ક્યાંથી ટ્રેક્ટર ઘરે લઈને પાછું જવાનું, ભાડા ખર્ચીને અમે આવ્યા છે, ટાઈમ બગાડ્યો છે. અમારે ક્યાંય પણ જવાનું હોય વાંદરડ સપ્તાહ લઈ ત્યાં પણ અમે નથી જઈ શક્યા કે ભાઈ આપણે ખરીદી હાલે આજ વારો આવ્યો છે જવું છે. છતાંય કોઈ કંઈ અહીં છે નહીં તો અમારે જવાનું ક્યાં? 15 કે 17 દિવસ થયા, કોઈ કરતાં કોઈ અહીં બંધ જ છે, કોઈ ચાલુ નથી. તો હવે જવાનું ક્યાં? 10 તારીખે ચાલુ થયું, 3 ત્રીજા મહિનાની 10 તારીખે 10 તારીખ ચાલુ થયો. આજે 18-19 થઈ ચોથા મહિનાની, તો 500 વારા જ લેવાના છે. તો એ કઈ રીતના એમ? કાંઈ મહિના પછી નહીં એવું જ ન થાય, પછી લઈ તોય 750 થાય ને મહિનાના, એ એવું જ ન થાય. તો આ ખેડૂતો કઈ રીતના સરકારે ખરીદી કરવી છે? જો નીતિ હોય સરકારની ખરેખર ખરીદી કરવી છે તો વ્યવસ્થિત કાયમી ચાલુ રહે. કેશોદ ચાલુ છે, સવારે 6 વાગે ચાલુ થાય, 11 વાગે પૂરું થઈ જાય. જેટલા એટલા સેન્ટરને બધા લેવાઈ જાય છે ને વ્યવસ્થિત હાલે છે. તો અહીં માળિયા કેમ નહીં એમ? બધા તાલુકામાં હાલે, જૂનાગઢ જિલ્લામાં હાલે છે, આખાઈમાં, પોરબંદર જિલ્લામાં હાલે, સોમનાથ જિલ્લામાં હાલે, માળિયા એક કેમ નહીં? ને શું કારણોસર બંધ છે? ને એના માટે અમને કંઈક પણ સરકાર માહિતી આપે. હું ખેડૂત છું આંબેજાના, ભલગરિયા પત્તુભાઈ જીવાભાઈ, જીવાભાઈ ઓગળભાઈ. મને કાલે મેસેજ આવ્યો હતો, કાલે 4 ને 5 મિનિટે, કે એપીએમસી કેન્દ્ર માળી આટીના ચણાની ખરીદી ચાલુ હોય, એમાં તમારો કાલે 8 વાગે વારો હોય. તો અમે 8 વાગ્યા ટ્રેક્ટર લઈને અહીં આવી ગયા હે. કોઈ અધિકારી કે કોઈ કોઈ પણ સાહેબુ કે કોઈ આવ્યા નથી. અમે ટ્રેક્ટર લઈને હવાના આવ્યા ભાડા ખર્ચીને. તો કોઈ એનો જવાબદારી કોણ? સરકાર કે અમે ખેડૂત? લોકમુખી સરસાઈ રહ્યું છે કે કેશોદ કે કેન્દ્ર બદલાવેલું હોય, તો અમને તો એપીએમસી માળી આટીને આપેલું હોય. એટલે અમે અહીંયા ટ્રેક્ટર લઈને આવ્યા હતા, તો અહીં કોઈ છે નહીં. તો અમારે ક્યાં જવાનું? ને કેશોદને ધક્કા ખાવાના, ખેડૂતને ખર્ચો કિને કરવાનો? ખેડૂત આપે કે સરકાર આપશે અમને? અમે આંબેસા ગામથી આવ્યા છે, ખેડૂત સાથે છે અમારી. અમારે કહેવાનું એ છે કે અમારા ગામના ખેડૂત લોકો હેરાન થાય કે અમને એવા મેસેજ આવ્યા કે અમે અમારા ટ્રેક્ટર ખણા અહીં આવ્યા ને કાલનો મેસેજ છે. તો પણ અમારા ખેડૂતને અહીંયા ટ્રેક્ટરની ઊભા છે તો એનું કહેવાનું એવું છે કે અહીંયા કોઈ વ્યક્તિ અધિકારી નથી, કોઈ સંચાલિત નથી. તો અમારે શું કરવાનું?
એ લોકોને કહેવાનું એવું છે કે કેશોદ માટે અહીંયા ખરીદી હોય ગઈ તો અમારે ક્યાં જવું કેશોદ લઈને, એમ એટલે અમને કોઈને કંઈ જાણ કંઈ ખબર કંઈ છે નહીં, તો અમારા એ લોકોને હવે આનું શું રસ્તો લેવો શું કરવું એ મેસેજ કાલનો છે, તો તમે એમાં ધ્યાન દો તો એ પ્રમાણે અમારે ચેક આગળ કાર્યવાહી કરો, તો અમને અહીંયા મારી એમ આપી દે તો અમને એવી તમારી નમ્ર કરી કાલનો મેસેજ નાળિયા મેસેજ છે. એ લોકો એમ કહે છે કેશોદ આવે, ક્યાં જવું કેશોદ, અમારે અધિકારી નથી અહીં કોઈ, અહીં કોઈ બીજે વ્યક્તિગત નથી, મંડી વાળા નથી, કેશોદ નું ભાડું કોણ આપશે એમ, મોટા મોટા ખેડૂતો બિચારા હેરાન થાય, તો અહીં તમે ક્યાંક પણ જેમ બને જલ્દી કાર્યવાહી કરો. એમસી સેન્ટર મારી આડે